टुडेज टॉपिक इज यूनिट टू बर्ड टॉक। आ तमारी टेक्स्टबुकनो यूनिट टू छे अने एमा तमारी पॉम छे बर्ड टॉक। इन अ लास्ट वीडियो वी टॉक अबाउट व्हाट ऑल डू वी फाउंड इन अ गार्डन। लास्ट वीडियो में आपणे शुं टॉक करी थी? मैजिक गार्डन नी, बराबर। अने मैजिक गार्डन नी अंदर આપણે શેની ટોક કરી હતી કે મેજિક ગાર્ડનની અંદર શું શું હતું? તો કે ટ્રીઝ, ગ્રાસ, ઇન્સેક્ટ, ફ્લાવર્સ, ફેરીઝ, બર્ડ્સ, બરાબર। અને ટુડે વી વિલ ટોક અબાઉટ બર્ડ્સ। અને આજે આપણે કેની ટોક કરવાની છે? બર્ડ્સની। વોટ ઇઝ અ સ્પેશિયલ થિંગ અબાઉટ ધ બર્ડ્સ? તમને ખ્યાલ છે કે સ્પેશિયલ થિંગ શું છે બર્ડ્સનું? Yes, a special thing about bird, the bird is that they have wings and they can fly. બરાબર, birds છે એની special thing things નું છે તો કે એને wings છે, એના feathers છે, અને જેને wings ને કારણે birds છે એ fly કરી શકે છે। We cannot fly. આપણે fly કરી શકીએ? No. Can we people fly? No. We cannot fly because we don't have wings. આપણે પાંખો નથી એટલે આપણે ઉડી શકતા નથી। But we can fly in an aeroplane and balloons and parachute. આપણે પેરાશૂટ હોય, બલૂન્સ હોય કે એરોપ્લેન હોય તો એના થ્રુ આપણે ઉડી શકીએ છીએ। Now tell me, where do birds live? તમને ખબર છે કે birds ક્યાં રહે છે? Yes, most of trees birds live in a tree. મોટા ભાગના birds હોય છે ને એ ટ્રીમાં એનો નેસ્ટ બનાવીને રહે છે। ઓકે, ડિફરન્ટ બર્ડ્સ મેક ધેટ ડિફરન્ટ નેસ્ટ એન્ડ ડિફરન્ટ વે તે નેસ્ટ છે ને એ ડિફરન્ટ રીતે બનાવે છે। તમે જુઓ જેટલા જેટલા બર્ડ્સ હોય છે ને એ બધા બર્ડ્સ છે એ જુદી જુદી રીતે એમના માળા બનાવે છે અને એમના માળા પણ કેવા હોય છે? બધાના ડિફરન્ટ ડિફરન્ટ હોય છે, બરાબર। ઓકે, એન્ડ યુ નો ડિફરન્ટ બર્ડ્સ મેક ડિફરન્ટ સાઉન્ડ? તમને ખબર છે બધા જુદા જુદા બર્ડ્સ હોય છે ને એના સાઉન્ડ બી જુદા જુદા હોય છે। તમે ક્યારે જોયું કે એક સરખા જ બધા સાઉન્ડ હોય છે? આપણે જેમ બોલીએ છીએ એમ એને પણ સાઉન્ડ હોય છે, એ પણ વાતો કરે છે, બરાબર। તો એમના સાઉન્ડને આપણે જોઈએ કે એ બધા ડિફરન્ટ બર્ડ છે એ કેવા કેવા સાઉન્ડ કરે છે। યસ, ઇટ ઇઝ સ્પેરો એન્ડ ઇટ મેક્સ ચિર્પિંગ સાઉન્ડ। વોટ સાઉન્ડ ડઝ ઇટ મેક્સ? Next bird is, can you recognize this bird? Yes, you're right, it's a crow and it makes cow cow sound. Next I have a picture of, guess it? Yes, it's a parrot. And you know what's amazing about parrots? They can talk. They can talk to us. Yes, let's meet this parrot who will say hello to you. Good boy. Hello. 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 Next, you can see an owl on your screen and it makes a hooting sound. Just listen to the sound. Guess this next bird? Yes, it is a peacock and it screams. Let's hear to its sound. Next we have
beautiful white ducks, and they make quack quack sound. Okay. હવે મને કહો, વેન વી લુક એટ ધ બર્ડ્સ વોટ ડુ વી થિંક? જ્યારે આપણે પંખીઓ જોઈએ છીએ ત્યારે આપણને શું વિચાર આવે છે? હાઉ ડુ ધે ફ્લાય, હાઉ ડુ ધે મેક ધેર નેસ્ટ, એન્ડ હાઉ ડુ ધે ટોક, એન્ડ હાઉ ડુ ધે બેલેન્સ ધેમ સેલ્સ ઓન વાયર્સ એન્ડ બ્રાન્ચીસ. તમને ઘણા બધા બર્ડ્સને જોઈને ક્વેશ્ચન થતા હશે કે બધા પક્ષીઓ છે કેવી રીતે ઉડે છે, એ કેવી રીતે માળા બનાવે છે, કેવી રીતે ટોક કરે છે, અને તે કેવી રીતે પોતાની જાતને વાયર્સ અને બ્રાન્ચીસ ઉપર કેવી રીતે આમ બેલેન્સ કરી શકે છે. ઇટ જસ્ટ નોટ વી થિંક, બર્ડ્સ ઓલ્સો થિંક એન્ડ ટોક અબાઉટ અસ. ઓકે, આપણને આવો બધો વિચાર આવ્યો ને તો આપણે વિચારતા હતા કે ભાઈ પંખીઓ કેવી રીતે બોલતા હશે. યસ, તો એ માત્ર આપણે જ નથી વિચારતા, પંખીઓ પણ આપણા વિશે વિચારે છે અને કહે છે કે ભાઈ માણસો કેવા છે, આપણે એમ કહે છે આ પંખીઓ કેવા છે. બરાબર, આવા બધા ક્વેશ્ચન આપણને થયા કે પંખીઓ કેવા છે, પંખીઓ શું કેવી રીતે ઉડે છે, તો આપણને આટલા બધા ક્વેશ્ચન થયા. તો પંખીઓને પણ આપણા જેવા જ ક્વેશ્ચન થાય છે. હવે જુઓ, ઓકે, તો અહીં જય અને રોબિન એ બે પક્ષી છે ને, એને પણ કંઈક ક્વેશ્ચન થાય છે અને એ બંને કંઈક વાત કરે છે. હવે જોઈએ કે બંને શું ટોક કરે છે. ઓકે, તો એના માટે પહેલાં સૌથી પહેલાં શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ આપણે પોમને વિડીયો જોશું અને પછી આઈ વિલ એક્સપ્લેન ધ પોમ. ઓકે, set the robin thing, set the jay, sitting in the garden talking one day. Thing said the robin, thing said the jay, sitting in the garden talking one day. Think, think, think. Think about people the way they grow, they don't have feathers at all, you know. Think about people the way they grow, they don't have feathers at all, you know. Think, think, think. They don't eat beetles, they don't grow wings, they don't like sitting on wires and things. They don't eat beetles, they don't grow wings, they don't like sitting on wires and things. Think, think, think. Think, said the robin, think, said the jay, aren't people funny to be that way? Think, said the robin, think, said the jay, aren't people funny to be that way? Okay, did you enjoy the poem? Now let's start our poem. Think, said the robin. Robin છે ને, એ question કરે છે અને વિચાર આવે છે કે રોબિન કે છે એને વિચાર આવે છે અને થિંગ સેટ જય, જયને પણ વિચાર આવે છે અને કહે છે, એકબીજા સાથે ટોક કરે છે. સિટિંગ ઇન ધ ગાર્ડન ટોકિંગ વન ડે, એ બંને ક્યાં બેઠા છે? ગાર્ડનમાં બેઠા છે અને ગાર્ડનમાં બેસી અને બંને ટોક કરે છે. હવે જોઈએ કે શું ટોક કરે છે. ઓકે, લેટ્સ રિપીટ ધ લાઇન. Thing said a robin, thing said a jay, sitting in the garden talking one day. એટલે જય અને રોબિન બંને પક્ષી છે, એ બર્ડ્સ છે, એ બંને એક દિવસ ગાર્ડનની બ્રાન્ચ પર બેસી અને ટોક કરે છે. Think about the people the way they grow. એમને થાય છે કે આ પીપલ એટલે કે લોકો છે એ કેવી રીતે મોટા થતા હશે. બરાબર, એને એ વિચાર આવે છે કે લોકો છે એ કેવી રીતે વધતા હશે, આપણે જે રીતે વધીએ છીએ એ રીતે વધે છે, એ તો કેવા નાનામાંથી મોટા 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 અને પછી બુઢા થઈ જાય છે, એ કેવી રીતે ગ્રો થતા હશે, કેવી રીતે મોટા થતા હશે. તે ડોન્ટ હેવ ફેધર્સ એટ ઓલ, યુ નો. એમ કહે છે કે એને તો ફીધર્સ પણ નથી, આપણે તો ફીધર્સ છે. બરાબર, એટલે કે પણ શું છે, પીછા છે. જ્યારે માણસને તો પીછા નથી તો એ રીતે કેવી રીતે ગ્રો થતા હશે, શું થતું હશે,
એવાયને વિચારો આવે છે, જેમ હમણાં આપણે જ ક્વેશ્ચન થયો હતો ને કે હાઉ ડુ ધે ફ્લાય, બર્ડ્સ કેવી રીતે ફ્લાય કરે છે, કેવી રીતે નેસ્ટ બનાવે છે, કેવી રીતે ટોક કરતા હશે, તે પક્ષીને એટલે કે બર્ડ્સને પણ એમ એવું જ બધો વિચાર આવે છે કે ભાઈ માણસ છે કેવી રીતે ગ્રો થાય છે એને તો પીછા નથી. તે ડોન્ટ ગ્રો વિંગ્સ, બરાબર, એને વિંગ્સ પણ નથી. તે ડોન્ટ ગ્રો વિંગ્સ, એને પાંખો પણ નથી, ફીધર્સ નથી, પાંખો નથી, તો કેવી રીતે એ લોકો ગ્રો થતા હશે. તે ડોન્ટ ઈટ બીટલ, બરાબર, તે શું નથી ખાતા, નાના નાના જીવડા નથી ખાતા. બીટલ એટલે જીવડા, જો તમને બતાડ્યા છે, ગ્રાસ હોપર બતાડ્યું છે, પેલું ગ્રીન કલરનું છે ને ગ્રાસ હોપર છે, પછી બીજું બગ છે, તો કે છે તમે જોવો છો કે પક્ષીઓ છે ને બધા બર્ડ્સ છે ને એ બધા નાના નાના જીવડા પણ ખાય, આપણે દાણા નાખીએ એ તો ખાતા જ હોય છે, પણ સાથે સાથે જીવડા પણ ખાય. ઓકે, અહીંયા જુઓ કોણ આપ્યું છે, ચાઇલ્ડ આપ્યું છે, એ શું ખાય છે, પીઝાનો પીસ ખાય છે, બરાબર. તો આપણે તો રોટલી, શાક, દાળ, ભાત ઘણું બધું ખાઈએ છીએ, જ્યારે બર્ડ્સ છે એ શું ખાય છે, ઇન્સેક્ટ ખાય છે અને સાથે સાથે ગ્રેન્સ બી ખાય છે, એટલે કે બી, બરાબર, ઇન્સેક્ટ એટલે બીટલ્સ, બીટલ્સને ખાય છે અને ગ્રેન્સ એટલે અનાજના દાણા છે એવું બધું ખાય છે, બરાબર. કે જે માણસ છે એ બીટલ એટલે કે જીવડા ખાતા નથી. ધે ડોન્ટ લાઈક સિટિંગ ઓન વાયર્સ એન્ડ થિંગ્સ. હવે જુઓ તમે સાઈડમાં પિક્ચર જુઓ, એમાં તમને શું દેખાય છે, બર્ડ્સ છે એ બધા ક્યાં બેઠા છે, વાયર્સ ઉપર બેઠા છે. ઇલેક્ટ્રિકના વાયર્સ હોય છે આપણે ઘર આસપાસ જોતા હોય છે, કે વચ્ચે મોટા મોટા વાયર હોય છે ઇલેક્ટ્રિકના, અને એની ઉપર એ બેસી શકે છે. જ્યારે આપણે બેસવું હોય તો આપણે તો નથી બેસી શકતા, બરાબર ને, વાયર ઉપર બેસીએ ના, વાહ, આપણને તો કરંટ લાગી જાય, એટલે માણસને કરંટ લાગી જાય છે, પણ પક્ષીઓને છે ને એના અલગ રચના હોય છે, એટલે એ લોકોને છે ને સીટ એ બેસી શકે છે, એને વાયર ઉપર કરંટ ઓછો લાગે છે, મતલબ ક્યારેક જબરદસ્ત હોય તો લાગી શકે, અધરવાઇઝ એને કરંટ લાગતો નથી. ઓકે, હવે આપણે થ્રી સ્ટાન્ઝા કરી લીધા અને એકવાર રીડ કરી લઈએ. થિંગ સેડ અ રોબિન, થિંગ સેડ અ જે, સિટિંગ ઇન ધ ગાર્ડન ટોકિંગ વન ડે. થિંગ 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 અબાઉટ ધ પીપલ, ધ વે ધે ગ્રો, ધે ડોન્ટ હેવ ફેધર્સ એટ ઓલ યુ નો. ધે થિંગ થિંગ, ધે ડોન્ટ ઈટ બીટલ્સ, ધે ડોન્ટ ગ્રો વિંગ્સ, ધે ડોન્ટ લાઈક સિટિંગ ઓન વાયર્સ એન્ડ થિંગ્સ. ઓકે, આપણે થ્રી સ્ટાન્ઝા કર્યા. ઓકે, હવે લાસ્ટ સ્ટાન્ઝા ઉપર જઈએ. થિંગ સેટ અ રોબિન, થિંગ સેટ અ જે. ઓકે, થિંગ સેટ અ રોબિન, થિંગ સેટ અ જે, આરન્ટ પીપલ ફન, નીડ ટુ બી ધેટ વે. ઓકે, રોબિન અને જયને બધું અજીબ લાગે છે, માણસ પાસે પંખ નથી હોતા અને વાયર ઉપર પણ એ નથી બેસતા, એટલે રોબ અને તે બીટલ બી નથી ખાતા, એટલે રોબિન અને જયને બધું અજીબ લાગે છે, કે માણસ છે એ બધા કેવા છે, ફની છે. જુઓ તમને દેખાય છે ફની એટલે કેવું, બધું અજીબ અજીબ છે, આપણને જેનાથી આપણને હસવું આવે, મસ્તી લાગે, બરાબર. તો કે છે કે એ બંનેને કેવું લાગે છે, કે માણસ છે એ કેવા છે, અજીબ છે, બરાબર. કારણ કે શું કામ એને આપણને કોઈ બી વસ્તુ ક્યારે અજીબ લાગે, કે જે આપણી પાસે હોય અને બીજાની પાસે નથી હોતે, ત્યારે આપણને બધું કેવું લાગે છે, અજીબ હોય અથવા તો ફન્ડી લાગે છે. એટલે જ એને રોબિન અને જયને માણસથી વધારે જુદા લાગે છે, એટલે એને બધું કેવું લાગે છે, ફન્ની લાગે છે. તો આ પોયમથી આપણને શું ખબર પડે છે, કે બર્ડ્સમાં પણ એવી કંઈક ક્વોલિટી હોય છે કે જે માણસમાં નથી હોતી, એટલે આપણે હંમેશા કોઈની પાસે જે કંઈ છે યુનિક ચીજ છે એને એપ્રિશિએટ કરવી જોઈએ, નહીં કે એની મસ્તી ઉડાડવી જોઈએ. ઓકે, આપણે પોમ બોલી, આપણે પોમને એક્સપ્લેન કર્યું, હજી એકવાર રિપીટ કરી દઉં આખી પોમ અને એક્સપ્લેન કરી દઉં.
Thinks said a robin, thinks said a jay, sitting in the garden talking one day. Okay, तो सौथी पहला आपणे શું શીખ્યા કે રોબિન અને જય નામના બર્ડ્સ છે એ બંને વિચારે છે. ક્યાં વિચારે છે? તો કે ગાર્ડનમાં બેસી, એક વખત ગાર્ડનમાં બેઠા હતા અને ગાર્ડનમાં બેઠા બેઠા ટોક કરે છે. Think about the people, the way they grow. They don't have feathers at all, you know. એ શું વિચારે છે? કે છે કે પીપલ છે એ કેવી રીતે મોટા થતા હશે? ના તો એને ફેધર્સ છે, ના તો એમની પાસે વિંગ્સ છે, તો એ રીત કેવી રીતે ગ્રો થતા હશે? They don't eat beetle, they don't grow wings, they don't like sitting on wires and things. હવે ના તો એને બીટલ ખાય છે, ના તો એમને ગ્રો વિંગ્સ થાય છે, બરાબર એમના વિંગ્સ છે ગ્રો થાય છે, ના તો તેને ફાયર કે થિંગ્સ ઉપર સેટિંગ કરવું એટલે કે બેસવું ગમે છે. ઓકે, અને તો આવું બધું અજીબ અજીબ છે, તો શું એ ફનની નથી લાગતા? આપણા કરતાં તો સૌ જુદા છે. ઓકે, એટલા માટે એને ફનની લાગે છે. ચલો રીડ કરી લ્યો વન ટાઈમ મોર. થિંગ્સ એટ રોબિન, થિંગ્સ એટ જે, sitting in the garden talking one day. Think about people, the way they grow. They don't have feathers at all, you know. Think they don't eat beetles, they don't grow wings, they don't like sitting on wires and things. Things at a Tobin, things at a Jay, aren't people funny to be that way? Okay, આપણે પામ કરી લીધી, તો હવે નાવ કેનો ટર્ન આવ્યો ન્યૂ બર્ડ્સનો. ઓકે, આની અંદર તમે રીડ કરી, તમે જોઈ, લિસન ટુ ઓર થ્રી ટાઈમ્સ કરી, તો કે કયા નવા વર્ડ્સ હતા યાદ આવે છે કંઈ તમને? ઓકે, નાવ લુક. બીટલ્સ, સિટિંગ, વાયર્સ એન્ડ ફન્ની. ઓકે સ્ટુડન્ટ્સ, ઇટ્સ રાઇમિંગ ટાઈમ. ઓકે, અહીંયા તમને કેટલાક રાઇમિંગ વર્ડ્સ આપ્યા છે. ચલો લેટ્સ રીડ વિથ મી. ડે, બે. ફન્ની, બની. થિંક, બ્લિંક. સિંગ, વિંગ. ઈટ, મીટ. ઓકે, નાવ ઇટ્સ ટાઈમ ટુ રીકેપ ટાઈમ. કે આપણે આજે શું કર્યું, ફટાફટ રિકેપ કરી લઈએ અને પછી તમારે હોમવર્ક વિચારવાનું છે. બરાબર, કે દીદી આજે આપણને હોમવર્ક શું આપવાના છે? ઓકે, તો આપણે વાત કરી કે પામમાં બે બર્ડ્સ છે. કોણ કોણ છે? તો કે બે બર્ડ્સ છે. બર્ડ્સના નેમ શું? તો કે રોબિન એન્ડ જય. તે એક દિવસ શું કરતા હતા? વિચારતા હતા. શું વિચારતા હતા? કે કોના વિશે વિચારતા હતા? તો કે પીપલ વિશે, એટલે કે લોકો વિશે. અને તે ક્યાં બેઠા હતા? સિટિંગ ઇન ધ ગાર્ડન. હા, અને એ લોકો એ પીપલ વિશે શું વિચારતા હતા? કે એમને તો ફેધર્સ નથી, એમને બીટલ નથી કરતા, એને વિંગ્સ ગ્રો નથી થતા, ના તો તે વાયર્સ કે કોઈ પણ થિંગ્સ પર બેસે છે, કે કોઈ બ્રાન્ચીસ ઉપર નથી બેસતા, તો એ કેવી રીતે ગ્રો થતા હશે? બરાબર કે નહીં? તો આવી રીતે એને શું લાગે છે કે માણસ છે એ બધા એને અજીબ લાગે છે. એટલે એ શું સમજે છે કે ફન્ની છે. પીપલ કેવા છે? ફન્ની છે. ઓકે, નાઉ ઇટ્સ હોમવર્ક ટાઈમ. વિચારો આજે શું હોમવર્ક હશે? યસ, આજે તમારે તમારી બર્ડ ટોકની પોમ તમારા ક્લાસ વર્ક બુકમાં લખવાની છે. બરાબર, અહીં આપી છે તમને બર્ડ ટોકની પોમ અને તમને એમની PDF પણ મળી જશે. ઓકે, બાય, થેન્ક યુ.